લોકસભાની ચૂંટણીના ત્રીજા તબક્કાનું આવતીકાલે મતદાન થવાનું છે રવિવારે સાંજે છ વાગ્યાથી પ્રચાર પડઘમ શાંત પણ થઈ ગયા હવે રાજ્યની પચીસ સહિત દેશની ત્રાણું બેઠકો પરના રાજકીય પક્ષોના ઉમેદવારો આજથી ડોર ટુ ડોર પ્રચારમાં લાગી ગયા છે હવે જ્યારે ચૂંટણી પ્રચારના ભંગડા શાંત પડ્યા છે ત્યારે આજથી રાજકીય પક્ષોના ઉમેદવારો કાર્યકર્તાઓ ડોર ટુ ડોર પ્રચારમાં લાગી જશે કાલે મતદાન થવાનું છે શામધામ દંડભેદની નીતિથી વધુમાં વધુ મતદાન થાય તે માટે ઉમેદવારોએ વ્યૂહરચના પણ ઘડી છે ફ્લેટ સોસાયટીના ચેરમેન સામાજિક સંસ્થાઓનો સીધો જ સંપર્ક કરી પોતાના તરફી મતદાન થાય તે માટેનું આયોજન કરવામાં આવી રહ્યું છે શેરી મહોલ્લામાં પણ મોડી મોડી રાત સુધી ખાટલા બેઠકો કરવામાં આવશે પ્રચાર પડઘમ ગઈકાલે સાંજે છ વાગે શાંત થઈ ગયા છે હવે માત્ર ખાટલા બેઠકો અને ડોર ટુ ડોર પ્રચાર જ ઉમેદવારો કરી શકશે તેના માટે પણ દરેક પક્ષે ખાસ આયોજન કર્યું છે દરેક ઉમેદવારે પોતાના કાર્યકર્તાઓને દોડતા કરી દીધા છે અને આવતીકાલે સારામાં સારું વધુમાં વધુ મતદાન થાય તેના માટે પણ સોસાયટીઓમાં જઈને ખાસ પોતાને મત આપવા માટે અપીલ કરવામાં આવશે ત્રીજા તબક્કાના મતદાનને લઈને આજથી ડોર ટુ ડોર પ્રચાર જે અંતિમ ઘડીનો પ્રચાર રહેશે એ કરવામાં આવશે આજે પ્રચાર છેલ્લો દિવસ આવતીકાલે મતદાન થવાનું છે અને મતદાનની તૈયારી પણ આજે કાર્યકર્તાઓ તરફથી કરવામાં આવશે કેટલીક સામગ્રીઓ હોય એ પણ પહોંચાડવાની હોય છે ચૂંટણી એજન્ટને તો એની પણ આખી કીટ તૈયાર કરીને એ પહોંચાડવામાં આવશે ટૂંકમાં આવતીકાલના ચૂંટણીના આ મહાપર્વને ઉજવવાની જે તૈયારીઓ છે જેને આજના દિવસે અંતિમ ઓપ આપવામાં આવશે દરેક ઉમેદવાર દરેક કાર્યકર્તા એ વધુમાં વધુ મતદાન થાય તેવા પ્રયત્ન કરશે અને એટલે જ સોસાયટીઓમાં વન ટુ વન ખાટલા બેઠકો કરવામાં આવશે માત્ર ઉમેદવાર જ નહીં કાર્યકર્તાઓ પણ એટલી દોડધામ કરતા હોય છે સૌથી સારું મતદાન થાય તેના માટે અને ગરમીનો પણ માહોલ છે એટલે આવી ગરમીમાં કેવી રીતે મતદાતાઓને મતદાર મથક સુધી પહોંચાડવા તેની પણ ખાસ વ્યવસ્થા થશે